केरल लव जिहाद ની ચાર પીડિતાએ ઉમિયાધામમાં દર્શન કર્યા। અમદાવાદના ઉમિયાધામમાં પીડિતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશમાં લવ જિહાદ અટકાવવા ચાર પીડિતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લવ જિહાદનું સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું આ પીડિતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। તમામે ધર્માંતરણ મુદ્દે જાગૃત થવાની જરૂર છે તેવું તેમણે કહ્યું છે। સાત વર્ષ પહેલા મારી સાથે આવું જ થયું હતું તેવું એક પીડિતાએ પોતાની આપવીતિ સંભળાવી। તેમની જ્ઞાતિની વાતોથી પ્રેરાઈ ગઈ હતી। હું સનાતન ધર્મ વિશે અજાણ હતી જેથી એમની વાતોથી હું આકર્ષિત થઈ ગઈ હતી તેવું પીડિતાએ જણાવ્યું હતું। માઇન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડયંત્ર છે જેથી હું ઇસ્લામ તરફ જવા લાગી હતી। લવ જિહાદ નહીં પરંતુ ધર્મ પરિવર્તન તરફ જતી રહી હતી। મારો નેચર મારી રહેણીકરણી ઇસ્લામિક જેવી થઈ ગઈ હતી તેવું એક પીડિતા દ્વારા જણાવવામાં આવ્યું છે। માતા પિતાએ મને હિન્દુ સંસ્થામાં મોકલી આપી હતી। હિન્દુ સંસ્થામાં જોડાયા બાદ હું સનાતન ધર્મ તરફ પ્રેરાઈ હતી। કુરાન તે વિરુદ્ધ વાતો કરી મારું માઇન્ડ વોશ કરવામાં આવ્યું હતું। हम सनातन धर्म के पंच कर्तव्यों का पालन करें जो है अध्ययन अनुष्ठान प्रचारण अध्यापन और संरक्षण। वो हमारे धर्म के खिलाफ ऐसे सवाल उठाएंगे जिसका जवाब या जिसका उत्तर हमारे बच्चों को या फिर हमारे भाइयों और बहनों को देने में सक्षम नहीं होंगे। तो उसके बाद वो अपने उनके रिलीजन के बारे में कुछ ऐसा बताएंगे कि वो हमें उनके रिलीजन के बारे में कुछ अच्छे से पैकेज करके बताएंगे जिससे हमारे लोगों को हमारे बच्चों को वो गुमराह मतलब भ्रामक बना मिसलीड करके आकर्षित करते हैं उनके रिलीजन की तरफ। ત્યારે ઉમિયાધામમાં ચાર લવ જિહાદ પીડિતાઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા। આ પીડિતાઓએ પોતાની આપવીતી દર્શાવી હતી, આપવીતી જણાવી હતી જે પ્રમાણે લવ જિહાદ સૌથી મોટું ષડયંત્ર ચાલતું હોવાનું પીડિતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વિશ્વ ઉમિયાધામ લવ જિહાદ અટકાવવા માટે લડત આપી રહ્યું છે। ત્યારે ચાર કેરળની જે લવ જિહાદની પીડિતાઓ ઉમિયાધામ પહોંચી હતી તેમણે પોતાની આપવીતી જણાવી હતી। જે પ્રમાણે આ પીડિતાઓએ જણાવ્યું હતું, આ ચાર પીડિતાઓએ જે કથની જણાવી હતી તેમાં ઇસ્લામિક રહેણીકરણી થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। માતા પિતા દ્વારા હિન્દુ સંસ્થામાં આ પીડિતાને મોકલવામાં આવી હતી। પીડિતાએ જણાવ્યું કે સાત વર્ષ પહેલાં તેની સાથે પણ આવું જ થયું હતું અને જે તેમની જ્ઞાતિની વાતોથી પીડિતા પ્રેરાઈ ગઈ હતી। કુરાનથી વિરુદ્ધ વાતો કરી માઇન્ડ વોશ કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી છે। સનાતન ધર્મ વિશે પીડિતાએ અજાણ હોવાની વાત કરી। मैं जानती थी सिर्फ क्या टेलीविजन सीरियल में दूरदर्शन नेशनल चैनल में वगैरह आती थी ना, तो वो टेलीविजन सीरियल वगैरह देखते कुछ जानकारी मिलती थी, बल्कि बहुत अधिक जानकारी नहीं मिलता था। मैं हिंदू बोलने में भी शर्मा रही थी उस वक्त। इसी तरह से विमर्श कर रहे थे उन लोगों ने, तुम क्यों बंदर को पूजा करते हो, तुम क्यों हाथी का, तुम्हारा देवताओं को क्यों हाथी का सर है, ये मानव है या जानवर है, इसका ऐसे करके कंपेयर करके वगैरह बोल रहे थे। सांप को पूजा करते हैं, पेड़ को, पत्थर को, पत्थर जवाब देती है क्या, ऐसे करके बहुत अधिक विमर्श करते थे।